નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો રાજ્યમાં આવેલી તમામ બોર્ડની જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એટલે કે ધોરણ દસ અને બારના વર્ગો ચાલુ કરવા માટેનો ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગનો ઓફિશિયલ પરિપત્ર આજે જાહેર થઈ ગયો છે તો આની અંદર આપણે સંપૂર્ણ માહિતી મળીશું કે કેવા પ્રકારની શાળાની અંદર બેઠક વ્યવસ્થા હશે ધોરણ નવ અને અગિયારના વર્ગો ક્યારે શરૂ થઈ શકે છે સાથે સાથે પ્રાથમિક શાળાઓને પણ શરૂ કરવા બાબતે શું વિચારણા છે અને આ ધોરણ દસ અને ધોરણ બાર માટે કેટલા વિદ્યાર્થીઓને બોલાવાના છે એ સંપૂર્ણ પરિપત્રની અંદર માહિતી મેળવવાની છે તો ચાલો આપણે જોઈએ આ પરિપત્ર આઠ એક બે હજાર એકવીસનો છે અહીંયા તમે જોઈ શકો છો કે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ દસ અને બારની ની સરકાર દ્વારા તારીખ અગિયાર એક બે હજાર એકવીસથી થી પ્રત્યેક શિક્ષણ પુનઃ શરૂ કરવા બાબતનો જે ઠરાવ કરવામાં આવ્યો હતો એના માટે કરી અને રાજ્યની અંદર આવેલી તમામ બોર્ડની જે છે સરકારી છે કે ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક બિનશૈક્ષણિક શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ અમુક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તો એ સૂચનાઓ કઈ કઈ છે તો આપણે અહીં જોઈ શકીએ છીએ તારીખ અગિયાર એક બે હજાર એકવીસથી રાજ્યની તમામ બોર્ડની જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન રીતે એટલે કે ભૌતિક રીતે શિક્ષણ કાર્ય ફરીથી શરૂ કરવામાં આવશે અને આ ઓફલાઈન શૈક્ષણિક કાર્યમાં હાજરી આપવી માટે વિદ્યાર્થીઓ માટે સ્વૈચ્છિક રહેશે એટલે કે વિદ્યાર્થીઓને હાજરી ફરજિયાત છે નહીં વિદ્યાર્થીઓને જો આવવું હશે તો એ આવશે ના આવવું હોય તો વિદ્યાર્થીઓની મરજી તે માટે સંબંધિત સંસ્થાઓએ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી આ સાથે સામે નમૂનામાં લેખિત સંમતિપત્ર મેળવવાનું રહેશે સાથે સાથે જો વિદ્યાર્થી શાળામાં આવવા માગતા હોય તો એ વિદ્યાર્થીઓને તેમને વાલીનું સન્માન સંમતિપત્ર જે કહેવાય એ શાળાની અંદર આપવું પડશે અને સંમતિપત્રનો નમૂનો જે છે એ તમને અહીંયા નીચે આપેલો છે અને આની પીડીએફ ફાઇલ જો તમારે ડાઉનલોડ કરવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સને લિંક આપેલી છે એના ઉપર જઈ તમે વાલીની સંમતિપત્રનું પણ ડાઉનલોડ કરી શકશો અને આ ઓફિશિયલ પરિપત્રને પણ ડાઉનલોડ કરી શકશો હવે જે વિદ્યાર્થીઓએ શાળાએ આવવા માંગતા નથી અને ઓનલાઈન અભ્યાસ કરવા માગે છે તો એ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા પણ શાળા દ્વારા કરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા પણ વંદે ગુજરાત અને ડીડી ગિરનાર જેવી ચેનલો ઉપર કાર્યક્રમ શિક્ષણને લગતા પ્રસારિત કરવામાં આવે છે બીજી વસ્તુ ખાસ એ છે કે માત્ર ધોરણ દસ અને બારના જ શાળાઓમાં શરૂ કરવા એટલે કે ધોરણ દસ અને બારના જ વિદ્યાર્થીઓને શાળા બોલાવવાના રહેશે બાકીના ધોરણના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાના રહેશે નહીં પછી ત્રીજું છે કે વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તથા વિષયની જરૂરિયાત તેમજ જટિલતાને ધ્યાનમાં લઈ અને શાળાઓની અંદર વર્ગની ગોઠવણી કરવાની રહેશે એટલે કે જે મુખ્ય વિષયો છે એ વિષયોના તાસ વધારે આવશે પછી જે વિષયો અમુક અઘરા નથી એટલે કે એકદમ સરળ છે એવા વિષયોની તાસની ફાળવણી ઓછી રહેશે એ પ્રકારની સંપૂર્ણ ભારત સરકારની જે એસઓપી છે એનું પાલન કરી અને એ પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને ખાસ કરીને બે વિદ્યાર્થીઓ વચ્ચે છ ફૂટનું અંતર જળવી રહે એ પ્રકારની બેઠક વ્યવસ્થા જે તે શાળા કક્ષાએ કરવાની રહેશે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ અન્ય તમામ કર્મચારીઓ માટે ફેસ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે અને સતત તેમનું મોનિટરિંગ દ્વારા પણ કોઈ પણ સંક્રમિત અથવા લક્ષણ ધરાવતા વિદ્યાર્થી શિક્ષકે શાળા સંકુલમાં કોઈ ન પ્રવેશે તેની પણ કાળજી લેવામાં આવશે અને ખાસ કરીને કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા હોય અથવા તો પરિવારનો કોરોનાનો કોઈ વ્યક્તિ સંક્રમણ થયો હોય તો એવા વિદ્યાર્થી કે શિક્ષકે શાળાની અંદર હાજરી આપી શકશે નહીં અને કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તારમાં શાળા હોય તો શાળા ખોલી શકાશે નહીં જો તમારી શાળા કન્ટેનમેન્ટ ઝોનની અંદર આવતી હોય તો એ શાળા ખોલવામાં આવશે નહીં ભારત સરકાર જે એસઓપી બહાર પાડવામાં આવી છે એનું સંપૂર્ણ નિયમોનું પાલન કરવાનું રહેશે અને એ આચાર્ય અને વિદ્યાર્થીઓ અને વાલીઓને એસએમએસ દ્વારા એની સોફ્ટ કોપી પણ મોકલી દેવાની રહેશે આ ઉપરાંત કાર્યવાહી ભારત સરકાર દ્વારા બહાર પણ આવેલી જે એસઓપી છે એની તમારે માર્ગદર્શન ડબલ્યુ શન ડોટ જીઓવી ડોટ ઇન પર પણ ઉપલબ્ધ છે એ તમારે વાંચી લેવાની આ તો ઓફિશિયલ પરિપત્ર અને અહીંયા તમે જોઈ શકો છો વાલીનું સંમતિપત્ર છે એ આવા પ્રકારનું છે તો એની પણ પીડીએફ ફાઇલ તમે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ડાઉનલોડ કરી નાખજો હવે આપણે વાત કરીએ કે ધોરણ નવ અને અગિયારના વર્ગો ક્યારે શરૂ થશે તો સરકાર દ્વારા જો આ સફળ પ્રયાસ રહ્યો તો એકવીસ જાન્યુઆરીની આજુબાજુ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એકવીસ જાન્યુઆરીની આજુબાજુ ધોરણ નવ અને અગિયારના વર્ગો શરૂ થઈ શકે છે અને ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં ધોરણ છથી આઠની શાળાઓ શરૂ થઈ શકે છે આ એક પણ મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે એટલે કે ધોરણ છથી આઠની શાળાઓ છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર અને ધોરણ નવ અને અગિયારના જે વર્ગો છે એ આપણે જોવા જઈએ તો એકવીસ જાન્યુઆરીની આજુબાજુ શરૂ થઈ શકે છે જય હિન્દ જય ભારત